બંને સમર્થ કચ્છી સર્જકોએ પૂર્વ સૂર્યોને યાદ કર્યા છે. ભૌભૂતિ એવું કહેલું, ઇદમ પૂર્વેભ્યઃ કવિભ્યઃ નમો આતમ પ્રશાસમહે વંદે મૈચતામ આત્માન અમૃત કલમ. બંને એના પૂર્વ સૂર્યોને યાદ કર્યા છે. પણ સૌથી મહત્વની આ કાર્યક્રમની પળ હવે આવે છે. કવિ રાજવીઓને સાંભળ્યા, મારા જેવા વચ્ચે વચ્ચે આવતા ગયા એને તમે સાંભળ્યા, પણ રાજેન્દ્ર બાકી છે. મારા અર્થે રાજેન્દ્ર કહું છું એમનો. હું વડોદરાની સાંસ્કૃતિક નગરીમાંથી આવી સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અને ખાસ કરીને આપણા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આપણા વડા આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, આપણા મંત્રીશ્રીને હું આમંત્રું છું કે અમારા ઉત્સાહમાં સહભાગી બનો અને અમને કંઈક એવી પ્રેરણા આપો કે ફરી વખત અમે આવું કંઈક કરવા માટે સક્ષમ બનીએ. આદરણીય રાજેન્દ્રભાઈ, મને કચ્છી ભા બહેન કહેવાનો, આપને મુજે ભી કચ્છી મેં બોલને કો મજબૂર કર દિયા. આજના કચ્છી સાહિત્ય ગૌરવ પુરસ્કારના અર્પણ સમારોહના કાર્યક્રમમાં કચ્છના લબ્ધ પ્રતિષ્ઠિત સૌ સાહિત્યજનો, મૂર્ધન્ય લેખકો, તંત્રીઓ, નામી અનામી કવિઓ, પ્રોફેસર, તંત્રીશ્રીઓ અને જેમાં ગુરુ શ્રેષ્ઠ કહી શકાય ભાષાના એવા અમારા ઝા સાહેબ, જેમણે આ એકેડેમી મારફતે ગુજરાતની અંદર બોલાતી સર્વ ભાષાઓ માટે ખૂબ ઘનિષ્ઠ પ્રયાસ કર્યો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ આપીએ. મારા પરમ મિત્ર અને સંસદ સભ્ય ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાજી, અને 86 વર્ષે પણ માઉથ ઓર્ગન વગાડીને તમને ડોલાવી શકે એવા મુરલીધર માધવભાઈ જોશી કવિશ્રી, તંત્રી શ્રી કીર્તિભાઈ ખત્રી, તંત્રી શ્રી દીપકભાઈ માકડજી, ડીજીઓ શ્રી સીજે પટેલ, વરિષ્ઠ સાહિત્યકાર ડોક્ટર ધીરેન્દ્રભાઈ મહેતા, કચ્છી કવિ શ્રી નિરંજનભાઈને યાદ કરીએ તો મુજી માતૃભૂમિ કે નમન રાષ્ટ્રગીત જેમણે કચ્છી રાષ્ટ્રગીત આપણી સામે મૂક્યું એવા લબ્ધ પ્રતિષ્ઠિત આ સાહિત્ય સભામાં પહેલી વાર મારા જીવનમાં આટલા બધા રસિકો, કલા રસિકો, સાહિત્ય રસિકો એકઠા થયા હોય અને એક પણ ઉઠીને ન ગયા હોય એવો આ પહેલો સમારંભ છે. માનનીય સાંસદશ્રી, આપણા લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈએ કીધું કે મારે પણ કવિ બનવું છે, તો હું શું કરવા રહી જાઉં? મારે પણ કવિ બનવું હતું. અને કદાચ આ રસ્તા પર પસાર થતા કોઈ રાહદારીને જો પ્રેમથી હાથ પકડીને પૂછો ને કે શું તારે કવિ બનવું હતું, હું નથી માનતો કે એક પણ વ્યક્તિ જગતમાં મળે કે જેને કવિ બનવું નહોતું. કવિ એટલે શું? કલ્પનાથી અતીત, કલ્પનાથી પરે, જ્યાં સ્વપ્ન પણ અધૂરું લાગે, સ્વપ્ન પણ આપણને નાનું લાગે, એક વિચારશીલ ભાષાથી સમૃદ્ધ અને કોઈ તીરથી પણ કોઈનું હૃદયને તમે ઘાયલ ન કરી શકો, પણ કવિતાની બે પંક્તિ કે કોઈ શાયરાના અંદાજમાં કીધેલી એ બે શાયરીના શેર એ જીવનભર તમારો ગુલામ થઈ જાય, કવિની આ તાકાત છે, આ સમૃદ્ધિ છે સાહિત્યની. અને કચ્છમાં જ્યારે આ વાત કહેવાતી હોય, અને વડોદરાનો હું હોઉં, સંસ્કારી નગરીનો હું કહેવાતો હોઉં, જવાબદારી સરકારશ્રીની લઈને હું આ ચાલતો હોઉં, ત્યારે મારી ફરજ એવી બને છે
કે ન માત્ર કચ્છ સમગ્ર ગુજરાતની અંદર કવિતાઓની એક પરીક્ષા થાય. તાલુકે તાલુકે કવિઓ પોતાની કવિતાઓ મોકલે, એમાં આપ જેવા ધુરંધરો મોજૂદ હોય, એની પસંદગી થાય અને પસંદગીમાં દરેક તાલુકે કવિ સંમેલનો થાય, સાહિત્ય સંમેલનો થાય, અને ત્યારે લાગે કે ગુજરાત માત્ર જીવે છે નહીં, મૂળ ગુજરાત જાગે છે. જીવતા માણસ અને જાગતા માણસનો જે ફરક છે આપ સૌ જાણો છો, મારે કહેવાનું હોય નહીં. માતૃભાષાની વાત કરીએ તો બિરબલનો કિસ્સો જાણીતો છે કે ચાર આગંતુકો આવેલા અને એમણે રાજાને પ્રશ્ન કર્યો કે અમે પાંચ સાત ભાષાના પઠન પંડિતો છીએ, દરેક ભાષામાં અમે કાબેલિયતથી બોલી શકીએ છીએ, તમે કહો કે મારી માતૃભાષા કઈ છે. બિરબલે કીધું અકબરને કે કાલ સવારે આનો જવાબ મળશે. ચારે સૂતેલા એ સાહિત્યકારોને પાણીનો છંટકાવ થયો મધરાતે અને પોતાની માતૃભાષામાં બોલી પડ્યો. આપ પણ સૌ જ્યારે આપના મોઢા પર પાણીનો છંટકાવ થાય અને તમારી માતૃભાષા કચ્છીમાં જ્યારે તમે કચ્છિયત રીતે કહો કાંઈ, ત્યારે કચ્છની ભાષા સમૃદ્ધ થાય. અને આ જવાબદારી કોની? શું સરકાર જ આ જવાબદારી નિભાવે એમ માનું છું. કોઈ સરકાર કોઈ પ્રતિબંધ આપને લાદી શકે નહીં, કોઈ કાનૂન તમને કચ્છી કહેવા મજબૂર કરી શકે નહીં. અમે ઈચ્છીએ કે કચ્છી ભાષા સર્વત્ર બોલાય, લખાય અને એની પરીક્ષામાં એના ગુણાંક અપાય. અમે ન કરી શકીએ સિવાય કે કચ્છના દરેક માડું એવું નક્કી કરી લે કે તેમના ઘરમાં દરેક માતા બહેનો કચ્છી ભાષામાં બોલશે. આ જવાબદારી આપણે માતા બહેનોને આપીએ, કારણ કે મધુર ટંગ જે શબ્દ છે ને એ ત્યારે જ સમજાય છે કે જ્યારે ગુજરાતમાં ભણતો દીકરો, ઉછરેલો દીકરો માતા સાથે વાત કરે છે ને ત્યારે એ હિન્દીમાં વાત કરે છે, કારણ કે એની માતા હિન્દી બોલે છે. આ છે માતૃભાષાની તાસીર, અને આ તાસીર પ્રગટાવવાની જવાબદારી માતા બહેનો પર આપણે છોડીએ. અને હું, મને શ્રદ્ધા છે કે જ્યારે આ વિષય લઈને ચાલીએ ને તો કચ્છી ભાષાને સમૃદ્ધ કરવા માટે, જેમ કહેવાયું ઝા સાહેબે કે અગાઉ આપણે ત્યાં કવિ સંમેલન થયું અને માત્ર કચ્છી ભાષાની અંદર એ કવિતાનું કવિ સંમેલન થયું, એ જાણીને મને ખૂબ આનંદ થયો. અને હું ઈચ્છીશ પ્રભારી મંત્રી તરીકે કે આવા સંમેલનો કચ્છની અંદર ઠેર ઠેર યોજાય, એમાં મુશાયરા થાય, કવિઓના કાવ્યોનું પઠન થાય અને આપણે સૌ એને માણીએ. ભાષા સ્વયં સમૃદ્ધ હોય છે, કારણ કે ભાષાનું જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ એ જન્મથી થાય છે. વ્યક્તિ જન્મે છે, પોતાની માતાની ભાષા એ શીખે છે. અન્ય કોઈ પણ ભાષામાં એ પીએચડી કેમ ન કરી લે, પરંતુ એને જો સમજાવવો હોય એ માનતો ન હોય તો માતૃભાષા જ એને સમજાવી શકે છે, માતૃભાષા એને આના પર ભાવી થઈ શકે છે. આજનો આ જે કાર્યક્રમ યોજ્યો અને એમાં જે પંચતત્વની વાત કરી, પંચ જ્યાં હોય એનો નિર્ણય આખરી ગણાય, અને આજે તો પંચ ભેગું થયું છે અને પંચનું સન્માન છે એમ કહેવાયું કે આપણે આ જે કવિઓ છે, સાહિત્યકારો છે, આપણે એમનું સન્માન કરી છે. આ ગૌરવ પુરસ્કાર છે, આ પુરસ્કારનું કોઈ ગૌરવ હોતું નથી, ગૌરવ આપ સૌનું હોય છે. આપણા ગૌરવથી આ પુરસ્કાર શોભતો હોય છે, અમે તો માત્ર નિમિત્ત બનીએ છીએ આને. અને આજે જ્યારે મેં આ સભાખંડની અંદર, કોઈના મોઢા પર એવું નથી કે આ કાર્યક્રમ લાંબો ચાલે છે, હવે ઉઠીને જઈએ, ગરમી લાગે છે એવો કોઈ ભાવ પેદા થતો નથી, ખૂબ રાજીપો દેખાય છે આપ સૌના મુખારવિંદ ઉપર, ત્યારે મારે પણ કવિ બનવું છે. મારી ઉંમર 14-15 વર્ષની. મારે ત્યાં એક
રમણલાલ સોની સોનીપુર નંબર 4 માં રે વડોદરામાં અને એ કવિતાઓ લખે રોજ મારે ત્યાં વ્યવસાયમાં આવે મારો વ્યવસાય તે વખતે દૂધનો અને મારા પિતા એમ છે કે રખડ્યા કરવું ગામ ગપાટા કરવા એના કરતા સ્કૂલેથી આવ્યા પછી એને કઈ સ્કૂલમાં ભણવું એ જમાનામાં આઈ ટોક ઓફ 55 યર્સ અગો 55 વર્ષ પહેલા મિશનરી સ્કૂલ રોઝરી હાઈસ્કૂલમાં હું ભણતો કેજીથી માંડીને 12મા ધોરણ સુધી 11મું ને પછી મેટ્રિક ને પ્રેપ સાયન્સ હતું તો દુકાને બેસવું જોઈએ તો કંઈક સંસ્કાર મળશે જો સંસ્કાર ક્યાંથી આવી શકે એટલે એ આવે એટલે કંઈક ને કંઈક વાત સંભળાવે ને એ મને મારવાડી સમજે એટલે કચ્છી ને મારવાડ ને બધું અમે એક લાગે એમને ગુજરાતના એ ભાગમાં એટલે મને એમ કે કાયમ મારવાડ સે આયા થા મેં લેકે લુટિયા દોરી કોડી કોડી જમા કરકે બન ગયા લાખ કરોડી એટલે હું કહું ભાઈ હું મારવાડી નથી મહેન્દ્રભાઈ દેસાઈ ખૂબ સારા એ પણ સાહિત્યકાર નાટકો ખૂબ લખતા લેખો ખૂબ લખતા ચિત્રલેખામાં એમના એમની ઘણી વાર્તાઓ પણ આવતી એકવાર એમણે મને કીધેલું ને મને એ આજે યાદ છે મારી વકીલાતના શરૂઆતના દિવસો એ મારાથી તો ઉંમરમાં મોટા એટલે મારા વડીલ મિત્ર તે એક દિવસ એમના ઘરે મળવાનું થયું તો મને કે વકીલ કેવી વકીલાત ચાલે છે મેં કીધું કે વકીલાત તો ચાલે છે પણ પૈસા બરાબર મળતા નથી મને કે ક્યાં કરે છે વકીલાત વડોદરામાં ને મેં કીધું હા એક સૂચન કરું હું બોલો દરિયો જ્યાં નજીક હોય ત્યાં વકીલાત કર તને વધારે ફી મળશે હું પણ વિચારમાં પડી ગયો કે આનું શું કારણ હશે તો એમણે એક સાયકોલોજીકલ કારણ એવું રજૂ કર્યું કે દરિયાથી જે પ્રદેશ જેટલો નજીક એ લોકો દરિયાદિલ હોય છે અને દરિયાથી એ પ્રદેશ જેટલો દૂર મારવાડ એ બધા ગમે તે કારણોસર કંજૂસ નથી કહેતો હું પણ દરિયાદિલ હોતા નથી મારે વિધાનસભામાં એવું કહેવાય કે તમે ખોટા છો એવું ના કહેવાય તમે સાચા નથી એમ કહી શકાય એટલે મેં એ રીતે કીધું તો પછી મેં રમણલાલ કાકાને કીધું કે મને કવિતા શીખવાડો ને કે કવિતા શીખવી છે એક કામ કર 14 વર્ષની ઉંમર તું 2 લીટી લખી નાખ બાકી તને કવિતા હું શીખવાડી દઈશ એટલે આપણે સવારથી મથામણ શરૂ કરી કવિતા આવડે જ નહીં અમારે ત્યાં છે ને એક પ્રિન્સિપાલ હતા એ ગાંધીવાદી ટોપી પહેરે એટલે એમની ચીડ કોઈએ પાડી ના આવડી એટલે એમને ચીડવવા હોય તો લોકો શું કહે ઓય કવિતા આવડી છે કે ના આવડી હવે આવું બધું ક્યાં ક્યાંથી શીખી જવાય છે ખબર નહીં પણ કવિતા આવડે ના આવડી એટલે સવારથી આપણે તો વિચારોમાં પડ્યા કવિતા બનાવવી કેટલી અઘરી હોય છે એક અણુ વિસ્ફોટ થાય ને ધરતીકંપથી પણ મોટો એટલી બધી તાકાત લાગે તે વખતે એવું લાગે જ્યારે પહેલી કવિતા બનાવો એટલે આપણને સાયકલનું પૈડું ફરતું હતું ને આપણે સાયકલ ચલાવતા હતા અને ઓચિંતી કોક આવ્યું ને બ્રેક મારી એટલે કવિતા આવડી એટલે આપણે કવિતાની 2 લીટી લખી ને સાંજે કાકા આવ્યા કવિ લખી 2 લીટી મેં તો લખી કે વાંચ મેં વાંચી માફ કરજો હો આમાં કંઈ કેમકે આપની પાસે હું બાળક છું આ બાબતમાં પણ જેવું આવડ્યું તેવું લખ્યું મનના રૂપાળા ચક્કર ફર્યા ફરે એને કહી દો ને પછી બ્રેક મારીને એને કહી દો ને બહુ જોરથી ના ફરે બહુ મુસીબતે આખા દિવસની તપશ્ચર્યાનું પરિણામ આ 2 લીટી અને મારા વાંચતાની સાથે મને એક ચપાટ કાકા 80 વર્ષના કાકા એક ચપાટ મારી માથામાં મને કે ઘનચક્કર મન રૂપાળું અને આ ચક્કર શબ્દ જોઈએ છે જો હવે તારી કવિતાને હું બનાવું અને એને ઢાળ આપું રાગનો એમને જે ગાયેલું એ જ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા મનના રૂપાળા વર્તુલ ફર્યા કરે એને કહી દો ને બહુ જોરથી ના ફરે અને કવિતા આવડી
અને એવી આવડી કે બે વર્ષ પછી અમારે ત્યાં એક હોલ છે, બહુ વર્ષો જૂનો હોલ છે, કવિ પ્રેમાનંદ હોલ આપ જાણો છો, જ્યાં સાહેબ વડોદરામાં હતા, સુપેરે પરિચિત છે ને હવે તો સાહિત્યના કારણે પણ ખૂબ આવે છે. એ પ્રેમાનંદ હોલમાં આપની જેમ વડોદરામાં વરસાદ નહોતો પડ્યો, કચ્છમાં નથી આવતો ને એવી રીતે, પછી મેહુલ્યો માટે પેલા માટીનું એ લઈ નીકળે દીકરીઓ ને ઉપર આપણે જળ રેડીએ એ કટું છું કે જેથી વરસાદ વરસે, અને પછી વરસ્યો વરસ્યો એટલે કવિ સંમેલન, કવિઓ તો રાજી થઈ જાય વરસાદ વરસે એટલે નક્કી કર્યું કે ભાઈ કવિ સંમેલન કરવાનું. કોઈ રમણલાલ કોઈ પાઠક કાકા કરીને કોઈ, મને અત્યારે ફ્રી મેમરી છે, અધ્યક્ષ સ્થાને હતા, કારણ કે મારા તો પગ ધ્રુજતા હતા આ કવિતા જયારે ગાઈ ત્યારે, એટલે મને રમણલાલે કીધું મારા કાકાએ કે વરસાદ વરસાદને વધામણા કરવાના છે તો કોઈ કવિતા લખી નાખ, એટલે આપણે કવિતા લખી નાખી. કાકાએ જોઈ પણ નહીં કે હશે લખી હશે. પછી 45 જ્યાં કવિઓ હતા એક એક કરીને એક એક કવિઓ એટલી સરસ સરસ કવિતાઓ એમણે પઠન કરી. હવે આપણને તો કંઈ છંદ બંધ આવડે નહીં, મંદા ક્રાંતા મભન તત્ગા ગા ગણોથી રચાય કોને આવડે, આવડતું ન હતું તે વખતે ને શું આવડે, પણ ભાઈ આપણે કવિતા જેમ તેમ લખી કાઢી અને પઠન કરવા ઉભો થયો એટલે 41-42 નો ક્રમ હશે લગભગ મારો છેલ્લે છેલ્લે, અને પગ ધ્રુજે બધાને દેખાય કે આ છોકરાના પગ ધ્રુજે છે, અને તે જમાનામાં તો આપણે પેન્ટ પહેરતા નહીં, SSC સુધી તો ચડ્ડી જ હોય અને સ્કૂલની ચડ્ડી પહેરીને ગયેલા, એટલે આપણે એમ થયું કે હવે આ લખી જ છે તો ગાવાની છે, એટલે આપણે કવિતા ગાઈ વરસાને વધામાં. વરસા વરસીને મુજ દિલ પણ વરસ્યું, માટીનું ઢેફું પીગળ્યું છતાં તરજ્યું. પછી અભ્યાસમાં વિદ્યાર્થી તરીકે ભણતા સાયન્સમાં, એટલે એક બે લીટી વચ્ચેની કહું છું આખી યાદ નથી, એટલે વાદળ ગગડે ને એટલે આપણે કીધું અમને જોઈતું શું હશે જે વાદળા, આજ નહીં તો કાલ પણ વિજ્ઞાન કરશે વાદળા. હા, એનું એના પછીના દિવસે સવારે સવારે સોની કાકા આવ્યા, મને કે ગુરુથી ચેલો સવાયો થઈ ગયો. મેં કીધું શું થયું કાકા, તે કે લોકસત્તા એ જમાનામાં એકમાત્ર છાપું વડોદરામાં એકમાત્ર છાપું, અને એની અંદર કવિ સંમેલનની એક બોક્સ આઈટમ આવેલી ને એની જે ફર્સ્ટ 2 લાઈન હતી એ મારી કવિતાની હતી, અને આપણને તો એવો ઠાકો આવી ગયો કે આપણે તો કેટલા મોટા કવિ થઈ ગયા. પણ જ્યારે બીજાને સાંભળીએ ને ત્યારે ખબર પડે કે ઊંટ નીચે આપણે ગાડા તળે સ્વાન પૂરતું શબ્દ સારું નથી લાગ્યું એની. પણ આ કચ્છની ખબીરવંશી પ્રજા, રણ ડુંગરા દરિયો, આ અદભુત આ ત્રિવેણી સંગમ આપને ત્યાં છે, જેટલા વખાણ કરીએ એટલો આવશે. 35 વર્ષ પહેલા ભુજમાં આવવાનું થયેલું, ભુજની કોર્ટમાં એક કેસ હતો ને અમારા પ્રતિસ્પર્ધી વકીલ શ્રી MB સરદાર, તે વખતે ખૂબ બાહોશ વકીલ ને હું તો એના દીકરા જેવો, એમણે જોયું કે આ જુનિયર કોઈ વકીલ આવ્યો છે તો મને પાછી સમજ આપે કે જો હા આમાં આવું પૂછજે નહીં તો સજા થશે, આવું નહીં પૂછવાનું. મારા વકીલોમાં પણ એટલી જ પ્રામાણિકતા, હા તમારા કવિઓમાં હોય એટલી બધી જ, અમે જૂઠું એક જ જગ્યાએ બોલીએ બાકી બધે સત્ય જ કહીએ. અને બીજી વાર આવવાનું થયું તો અમે કુંભમાં ગયેલા અને કુંભના વડોદરા ગાડી પહોંચતી હતી અને જ્યારે બાજુ સમાચાર કે કચ્છમાં ભૂકંપ આવ્યો છે અને ખૂબ તારાજી થઈ છે, અને અમને તો આદેશ મળ્યો પક્ષ તરફથી કે આપણે બધાએ જવાનું છે, અને અમે અંધારમાં 10 દિવસ સુધી રહ્યા અને જે કંઈ બનતું થયું આપણાથી કર્યું, અને ત્રીજી વાર જ્યારે આવવાનું થયું ત્યારે એ ભૂજ અને આજનું ભૂજ, માનીય લોકલાડીલા વડાપ્રધાનનું વાલું ભૂજા,
મારા પત્ની આજે પહેલી વાર ભૂજ આવ્યા. 40 વર્ષનું લગ્ન જીવન, મને કે મારે ભૂજ જોવું છે. મેં કીધું ચાલ, એટલે કે કવિ સંમેલનમાં આવું. મેં કીધું ભૂલથી ના આવી, મારી કોર ખુલી જશે બધી. એટલે એને અહીં આવવામાં મનાઈ કરી દીધી મેં. કે આ બધી વાતો કહું તો જાણે કે અચ્છા તમે કવિતાઓ લખતા હતા, કોને કોને લખતા હતા મને કહો. તો બીજી વાર જયારે આવવાનું આ પ્રસંગે બન્યું, ભચાઉમાં આવતાની સાથે આખું વાતાવરણ બદલાઈ ગયું. એટલો બધો પ્રેમ કચ્છી વાળુઓએ આપ્યો છે કે મારું અંતર ભરાઈ ગયું. અને હું વિનંતી કરું છું ઝા સાહેબને કે લોક સાહિત્ય માટે અને કચ્છી લોક સાહિત્ય માટે તમે જે કોઈ પ્રપોઝલ લઈને આવો છો હું મંજૂર કરું છું. હું સરકારને રાજી કરીશ, કારણ કે મોદીજીનું વાલું ભૂખા કચ્છ છે. અને કચ્છને લેન્ડમાર્ક પર લઈ જવા માટે આંતરરાષ્ટ્રીય વડાપ્રધાન શ્રી આવે અને કચ્છમાં એ ધામા નાખીને 10 દિવસ કાઢે, 7 દિવસ રહે. એટલું થઈ મને જાણવા મળ્યું છે કે જે પોલીસ અધિકારીઓની મિટિંગ લીધી અહીંયા, આખા હિન્દુસ્તાનના પોલીસ અધિકારીઓની, એ મિટિંગ તો ક્યાંય લઈ શકતા હતા. પણ એમનું વિઝન જુઓ કે ભુજ કેટલું વાલું છે એમનું. એ તમામને લાગે ને તારે એમ કે પતાવતા કે આ તો પનિશમેન્ટ પોસ્ટ. લોકો સાંભળ્યું હોય ને ભૂતકાળમાં, ભૂત ટ્રાન્સફર કરાવી દઈશ. એટલે પેલા અધિકારી બીએ, હવે તો અધિકારી એમની ટ્રાન્સફર થાય તો કે આપણા કંઈક કરો, અહીં જ રહેવું છે અમારે. આ તમારું ભૂત છે, આ તમારું કચ્છ છે, આ પ્રેમ છે તમારો. અને આ સાહિત્યની વાત આવે તો હું સ્પષ્ટ માનું છું કે આપના સાહિત્યની અંદર આપ એના પ્રકાશન કરો. 25-25 પાનાની બુકલેટ કેમ ના હોય, 20-20 પાનાની બુકલેટ કેમ ના હોય, અને ઘેર ઘેર એનું વિતરણ કરો. અને એનો પ્રથમ ધ્યેય છે કે માં તું કચ્છીમાં બોલ. મને આવડતું નથી કચ્છી બોલતા, નહીં તો હમણાં બોલે. તો મેં પૂછી લીધું ધીરે રહીને વિનોદભાઈને કે મારે કહેવું છે ભાઈઓ એના માટે. તો એમણે મને કીધું આવું બોલાય, પણ અચિંતુ તો કેવી રીતે બોલું. પણ માં તું કચ્છી શીખવા આપ કરી શકો એમ છો. હું આપ સૌ જેમને પારિતોષક માનવાના છે તે સૌ મારી બોલતો નથી, સમયનો અભાવ છે. અને હું 20-25 મિનિટ મોડો પડ્યો છું અને એના માટે પહેલી ક્ષમા માંગું છું. પહેલા માંગવી જોઈતી હતી, પણ મને એમ થયું કે છેલ્લે પણ માંગી શકાશે. પહેલા માંગીશું ને માફ ના કરો તો. કવિઓ છો આપ, સાહિત્યકારો છો આપ, ના મન રાજી રહે એ પહેલા વાત કરી લીધી. એટલે હવે મને લાગે છે કે આપણે ક્ષમા આપી હશે મને. અને શિંગાર નામનું સામયિક આપણે નિયમિત રીતે પ્રકાશિત કરીશું અને જેમાં કચ્છી ભાષાનું પ્રાધાન્ય હશે. હમણાં થોડા સમય પહેલા સિંધી ભાષાનું વડોદરાની અંદર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંમેલન થયું અને તેમાં સિંધી ભાષાને મહત્વ આપવા માટેની વાત હતી. કારણ કે ભાષા એ માત્ર વિચારોની જનની નથી, એ રાષ્ટ્રના ઉત્થાન માટેની જનની છે. રાષ્ટ્ર એનાથી મજબૂત થાય છે, સમાજ મજબૂત થાય છે, દેશ મજબૂત થાય છે, રાજ્ય મજબૂત થાય છે. ભાષા કોઈથી કમી હોતી નથી, કોઈથી ઓછી હોતી નથી. અંગ્રેજી હોય, કોઈ અંગ્રેજી ભણીને આવ્યો એટલે આપણે જેમ કીધું, પહેલાં આપણે એવું માનતા હતા. પણ હવે મોદીજીના આવ્યા પછી મોદીજી એ બાબતમાં ખૂબ જ આક્રમક વલણ છે, બોલતા નથી. પણ સમજાય છે કે આપણી ભાષા, આપણી માતૃભાષા હોય, આપણી રાજ્ય ભાષા હોય, આપણી રાષ્ટ્રભાષા હોય, એનું મહત્વ આપણે મન હોવું જોઈએ. આપણે એને બિરદાવવી જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એ ભાષામાં જ વાત કરવાનો આગ્રહ પણ રાખવો જોઈએ. ચાહે અંગ્રેજી ભણો, વિદેશી ભાષા ભણવી જોઈએ, એમાં કંઈ જ વાંધો નથી. પરંતુ આપણી ભાષામાં આપણું મહત્વ પુરવાર થાય એ આપણે સૌની જવાબદારી છે. માનનીય રૂપાણીજીએ જ્યારે મારી પસંદગી કરી ત્યારે મને ખબર નહોતી કે મને કેમ અહીંયા ભુજ મોકલી આપ્યો હશે, મને કેમ કચ્છમાં પ્રભારી બનાવ્યો હશે.
ત્યારે ખ્યાલમાં આવ્યું મને કે આ વિધાનસભામાં જે કંઈ હું આવું બોલેલો સાહિત્યિક એટલે એમના ધ્યાનમાં આવશે કે આ સાહિત્ય તો સાહિત્યનો રસિક માણસ છે અમને જવા સાહેબ સાથે લગાવી આપો કચ્છ ભુજમાં. ધન્યવાદ. ભારત માતા કી જય.